શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અમિત. સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ ભગવત સ્મરણમાં. આજે આ વિડિયોની અંદર આપણે જાણીશું કેમ પરિવર્તિની એકાદશી કહે છે અને આ પરિવર્તિની એકાદશીના દિવસે કયા કયા દેવની પૂજન કરવામાં આવે છે. તે પહેલા આપણે વિષ્ણુ ભગવાનનું ધ્યાન ધરી લઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો આવનારી નવી વિડીયો માટે. વિડીયો પસંદ આવે તો લાઇક કરો અને તમારા સાથી મિત્રો અને ગ્રુપોમાં શેર કરો. કેમ પરિવર્તની એકાદશી કહે છે. અષાઢ માસની દેવશયની એકાદશીથી ચતુર્માસ ચાલુ થાય છે અને કારતક સુદ 11 સુધી એટલે કે દેવ ઉઠી એકાદશ સુધી ચાતુર્માસ ચાલે છે. જગતના પાલનહાર શ્રી વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં શયન કરે છે અને ભાદરવ માસની શુદ્ધ પક્ષની એકાદશી એટલે કે પરિવર્તની એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન પડખું બદલે છે એટલે કે પાસું બદલે છે, તેથી તેને પરિવર્તની એકાદશી કહે છે. આ વર્ષે પરિવર્તની એકાદશી 17 સપ્ટેમ્બર 2021 શુક્રવારના રોજ ઉજવાશે. પરિવર્તની એકાદશીના દિવસે કયા કયા દેવનું પૂજન કરવું જોઈએ. પરિવર્તની એકાદશીના દિવસે તુલસી પત્રથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું જોઈએ અને જો શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના વામન અવતારની છબી કે મૂર્તિ પૂજનમાં જરૂર રાખો. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને આજના દિવસે ખાસ ત્રિદેવનું પૂજન કરવું જોઈએ. ત્રિદેવ એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ ત્રિદેવનું પૂજન કરવાથી વ્રત ધારણ કરનારને જીવનમાં કશું શેષ રહેતું નથી. અને આ વખતે પરિવર્તની એકાદશી શુક્રવારના દિવસે આવે છે, માટે શુક્રવારનો દિન માતા લક્ષ્મીનો દિવસ છે. માટે પૂજનની અંદર ખાસ કરીને માતા લક્ષ્મીજીનું પૂજન અવશ્ય કરો. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયોની અંદર કેમ પરિવર્તની એકાદશી કહે છે અને કયા દેવનું પૂજન કરવું જોઈએ તે માહિતી તમને સમજણ પડી ગઈ હશે. હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે.